वंदे गुजरात। આજે આપણે સૌ એકઠા થયા છીએ આજે ધોરણ 8ના ગણિત વિષયના પ્રકરણ 2 આપણે એક ચલ સુરેખ સમીકરણ વિશે અભ્યાસ કરીશું. તો અગાઉના ધોરણમાં આપણે સુરેખ સમીકરણ ભણી ગયા છીએ ને? હા. તો આજે એ જ પ્રકરણને આપણે ફરીથી આગળ થોડુંક વધારે લેવાનું છે. શરૂઆત આપણે એક સરસ મજાની પ્રવૃત્તિથી કરીશું. હા. તો હું તમને જે કાર્ડ બતાવું તમારે વાંચવાના છે. હા બેટા, એક વત્તા જેની ભેગત વત્તા જેની તયનું. સરસ, બોલો બેટા. 6x ઓછા 4. વેરી ગુડ. x² + x² + 11√2 = 6. સરસ. હવે તમને જ્યારે હું સમીકરણ એમ બોલું તો જેના હાથમાં સમીકરણનો કાર્ડ હોય તેણે હાથ ઊંચો કરીને બતાવવાનો છે. પદાવલી કહું તો જેના હાથમાં પદાવલી હોય એણે, પણ હું પદાવલી બોલું અને જો સમીકરણનો હાથ ઊંચો થશે તો એ આઉટ. ઓકે, વાંચી લીધું બધાએ? હા. રેડી? હા. પદાવલી. સરસ, કાર્ડ ઊંચો કરવાનો છે બેટા, હાથ નહીં. સરસ. સમીકરણ, તમે આઉટ થયા છો, આવી જાઓ. સમીકરણ, હા. પદાવલી. સરસ બેટા, તમે આઉટ છો, આવી જાઓ. તમે પણ આવી જાઓ બેટા. હા, એ તો પદાવલી નથી. તમારી પાસે જે કાર્ડ છે તમે નહીં, પ્લીઝ. હા, તો પદાવલી અને સમીકરણ શું ફેર છે બંનેમાં? આ શું છે? પદાવલી. અને આ શું છે? સમીકરણ. તો બંનેમાં શું ફેર છે? બોલો બેટા. સમીકરણમાં બરાબરની નિશાની છે અને પદાવલીમાં વત્તાની નિશાની છે. સરસ. તો સમીકરણ છે તેમાં બરાબરનું ચિહ્ન દેખાશે, જ્યારે પદાવલીમાં ચિહ્ન નથી. થેન્ક યુ, બેસી જાઓ બેટા, પ્લીઝ. તો ભાઈ છે બેઝિક પદાવલી અને સમીકરણ બંનેના લઈને બતાવે છે. તો આ પ્રવૃત્તિને અંતે આપણે જોઈ શક્યા કે બેઝિક પદાવલીઓ અને સમીકરણ બંને અલગ છે, જે આપણે પ્રવૃત્તિને અંતે મેળવી લીધું. હવે આપણે આગળ વધીએ. તો આજે આપણે એવા સમીકરણ લઈશું કે જેમાં ફક્ત એક જ ચલ હશે. આમાં કેટલા ચલ દેખાય છે? બે, x અને y. પણ આવા સમીકરણ આપણે લઈશું નહીં. આમાં ચલ એક જ છે પણ એની ઘાત કેટલી છે? અલગ અલગ છે, વધારે છે, બે છે કે ત્રણ છે. તો આજે ફક્ત એવા જ સમીકરણ લઈશું જેની ઘાત વધારેમાં વધારે એક જ હોય. બરાબર, તો એવા સમીકરણો આજે આપણે ઉકેલ લઈશું. તમારી સમક્ષ એક સરસ મજાનું સમીકરણ છે. વાંચ્યું, કોણ વાંચે છે? બોલો બેટા. 5y - 2 = 8. સરસ. હવે આ સમીકરણમાં આપણે કોનું મૂલ્ય શોધીશું? વાયનું. શા માટે વાયનું જ? કારણ કે તે ચલિત છે. બીજાના તો મૂલ્ય નક્કી છે, 5 છે તો એનું મૂલ્ય 5 જ છે. પણ વાય એવું છે કે એનું મૂલ્ય ખબર નથી, પણ ચોક્કસ છે જો બંનેની વચ્ચે બરાબરની નિશાની છે. એનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બેલેન્સ છે. ત્રાજવામાં જેમ પલ્લા હોય બેલેન્સ છે, એવી રીતે આ બેલેન્સ છે. એનો મતલબ કે વાયનું કોઈ એક ચોક્કસ મૂલ્ય એવું છે કે જેનાથી ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય સરખું થાય. તો હવે આપણે એ સમીકરણને સોલ્વ કરીએ છીએ. સૌથી પહેલાં શું કરીએ? કોણ કહેશે મને? ઓછા જમણી બાજુ લઈ જઈએ છીએ. જ્યારે ઓછા 2 છે એ
ડાબી બાજુથી જમણી બાજુ જાય છે ત્યારે કેવા થઈ જશે? બોલો બેટા. હા તમે. આપણી સામે એક સમીકરણ છે 5y - 2 = 8. ચલો પહેલું સ્ટેપ શું કરીએ? કોણ કહેશે મને? બોલો બેટા. ઋણ બે ને જમણી બાજુ લઈ જશું. સરસ. ઋણ બે ને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ છીએ. જમણી બાજુ જ્યારે ઋણ બે જાય છે ત્યારે કેવા બની જશે? જો નિશાની બદલી ગઈ, જાદુ થઈ ગયો. હા, જ્યારે એની દિશા બદલી નાખે છે તો ઓછા હતા તો વધતા થઈ ગયા. હવે એમાં શું ક્રિયા કરશું આપણે? એમાં 8 + 2 તો કેટલા થશે? 10. કેટલા થશે બેટા? 10. સરસ. તો હવે ત્યાં 5y = 10 મળે છે. હવે હજી વાય ને એકલો પાડવાનો છે તો વાય ની સાથે કોણ છે એનો સહગુણાંક? બોલો બેટા. 5. તો તેને પણ પેલી બાજુ જવા દઈએ. ક્યાં જશે? ભાગાકાર. હા, એ ગુણાકારમાં હતો, પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે, એટલે 10/5 બની ગયા. હવે ભાગાકાર કરીએ તો 10/5 કરીએ તો શું મૂલ્ય મળશે? 2. કેટલા મળશે? 2. મળી ગયું. વાય નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? 2. પણ એ સાચું છે કે ખોટું એ કેવી રીતે ખબર પડે? હા બોલો. તાળો મેળવવો પડે તો જ ખ્યાલ આવે ને. હા બરાબર. તો આપણે તાળો મેળવીશું. હવે તાળો મેળવીએ. 5y - 2 = 8 છે, તેમાં વાય નું મૂલ્ય 2 મૂકીએ. તો 5 × 2 - 2 તો 5 × 2 કેટલા થશે? બોલો બેટા. 10. 10. 10 - 2 તો કેટલા મળ્યા? 8. તો ડાબી બાજુ અને જમણી બાજુ બે બેલેન્સ થઈ ગઈ, સરખા થઈ ગયા. હા, તો આપણો જવાબ સાચો છે. આપણે જે મૂલ્ય મેળવ્યું તે આપણે સાચું મેળવ્યું છે. હવે આપણે હજી એક ઉદાહરણ લઈએ. હવેનું જે ઉદાહરણ છે એ જુઓ, એમાં તમને કંઈ અલગ દેખાય છે? શું અલગ દેખાય છે? આગળ જે ઉદાહરણ જોયું એનાથી આમાં શું અલગ દેખાય છે? કંઈ અલગ દેખાય છે? બોલો. તે ભાગાકારની ક્રિયામાં. ભાગાકારની ક્રિયામાં. આગળ જે ઉદાહરણ હતું તે પૂર્ણાંક સંખ્યાઓ હતી અને હવે અપૂર્ણાંક સંખ્યાઓની સાથે સમય સંખ્યાઓનો આમાં સમાવેશ કરી દીધો. પણ ક્રિયા તો તેની તે જ છે, જે તમને આવડે જ છે. બરાબર. સમીકરણનું સોલ્યુશન તો તે જ રીતે આપણે આગળ વધારવાનું છે. તો ચલો હવે આને આપણે સોલ્વ કરશું. તો તમારી પાસે સમીકરણ છે, કોણ વાંચે છે? વાંચો બેટા પ્લીઝ. 3/7 + x / 7/7. બરાબર. ઓકે.